પરમેશ્વરનો દાઉદ સાથેનો કરાર. સાઉલ ઇઝરાયલનો પહેલો રાજા હતો. લોકો ઈચ્છે હતે તો જ તો ઊંચો ને દેખાવડો હતો. સાઉલે જે શરૂઆતના વરીમાં ઇઝરાયલ ઉપર રાજ કર્યો ત્યાર તો હાજો હતો, પણ તે પાછી તો ખરાબ માણું બની ગયો. જેણે પરમેશ્વરની આજ્ઞા નાય માયની માટે પરમેશ્વરે અલગ માણવા પસંદ કર્યું. જો એક દીતાણી જગ્યા પર રાજ કરી પરમેશ્વરે જુવાન ઇઝરાયલી જાણા નામ દાઉદ હતા ત્યાં સાઉલ પાછી રાજા તરીકે પસંદ કર્યો. દાઉદ બેથલેહેમ ગામમાં ઘેટા પાળક હતો. એકવાર જ્યારે દાઉદ તાણે બહાએ ઘેટે ચારવે થતો ત્યાં દાઉદે ઘેટા પર હુમલો કરનાર સિંહને રીછ બેવા મારી લાખે. દાઉદ નામનો ન્યાયી માણું હતો, જો પરમેશ્વર પર વિશ્વાસ કરે થતો ને આજ્ઞા પાળે થતો. દાઉદ મહાન સૈનિક ને આગેવાન બનનો. જ્યારે દાઉદ હજુ તે જુવાની જ હતો ગોલિયાત નામના આ મોટા યોદ્ધા સાથે લડનો. ગોલિયાત તાલીમ પામેલો સૈનિક હતો, બહુ જ બળવાન ને 3 મીટર ઊંચાઈ વાળો હતો. પણ પરમેશ્વરે દાઉદ ગોલિયાથા મારું લાગ ને ઇઝરાયેલા બચાવવા મદદ કરી. તે પાછી દાઉદે ઇઝરાયેલના દુશ્મના ઉપર વિજય મેળવી જાણે લીધે તાણી પ્રશંસા કરી. દાઉદ હારું લોકોનો પ્રેમ હેરીને સાઉલ આઈર્ષા આમની. સાઉલે ત્યાં મારી લાખો હારું બહુ વાર પ્રયત્ન કર્યા માટે દાઉદ સાઉલથી 2 વાર પ્રયત્ન કર્યા માટે દાઉદ સાઉલથી દબાઈ ગયો. એક દી સાઉલ દાઉદ દા મારી લાખો હારું હોદે થતો. સાઉલ તી જ ગુફામાં ગો જ્યાં દાઉદ સાઉલથી દબાઈને રહી થતો, પણ સાઉલ ત્યાં હેરી શકનો નહીં. દાઉદ સાઉલાએ ઘણો નજીક હતો ને ત્યાં મારી શકતે, પણ તેણે તહા કર્યા નહીં. તાણે બદલે દાઉદે સાઉલના કપડાએ કોર કાપી લીધી. એ સાબિત કરો હારુકા તો કદાચ ત્યાં મારી શકતે. છેલ્લે સાઉલ યુદ્ધમાં મરણ પામનો ને દાઉદ ઇઝરાયલનો રાજા બનનો. તો હાજો રાજા હતો ને લોકો ત્યાં ચાહે થતે. પરમેશ્વરે દાઉદ આશીર્વાદ કર્યો ને ત્યાં સફળ ઇઝરાયલના દુશ્મનો હારાવામાં મદદ કરી. દાઉદે યરુસલેમ જીતી લીધા ને ત્યાં રાજધાની બનાવી. દાઉદના શાસન વખત ઇઝરાયલ શક્તિશાળી ને સમૃદ્ધ બનના. દાઉદ એક ભક્તિ સ્થાન બાંધુ માંગે થતો જ્યાં બધે ઇઝરાયલીઓ પરમેશ્વરની આરાધના કરી શકે ને ત્યાં અર્પણ ચડાવી શકે. 400 વર્ષ સુધી મૂસાએ બાંધેલો મુલાકાત મંડપમાં પરમેશ્વરની આરાધના કરે થતે ને ત્યાં અર્પણ ચડાવે થતે. પણ પરમેશ્વરે નાથાન પ્રબોધકા યા સંદેશા હાથે ત્યાં દાઉદ પાસે દવાઈડો કા તું યુદ્ધ કરનાર પુરુષ આહે માટે તું માણે માટે ભક્તિ સ્થાન બાંધે રખે. તૂણો પોહોતી બાંધી પૂર્ણ મેં તું આ પુષ્કળ આશીર્વાદ કરી. તૂણે વંશજોમાંથી એક કાયમ માણે લોકો પર રાજ કરી તો તે ખ્રિસ્ત આય. ખ્રિસ્ત તો પરમેશ્વરનો પસંદ કરેલો અહો એક આય જો જગતના લોકો હા ત્યાં પાપથી તારી. જે દાઉદે એ શબ્દો આયકા તેણે તરત જ પરમેશ્વરની આભસ્તુતિ કરી, કારણ કે તેણે દાઉદા પુષ્કળ માન ઓફેલા ને ઘણા આશીર્વાદ દીધેલા હતા. દાઉદે જાણેલા ના હતા કા પરમેશ્વર ક્યારેક તી બાબતો કરી, પણ એ બને તી માટે ખ્રિસ્તના આવું વિશે ઇઝરાયલીઓ ઘણો લાંબો વખત વાટ હેરવી પડી. દાઉદે ન્યાયથી ને વિશ્વાસપણે ઘણા વર્ષ સુધી રાજ કર્યા ને પરમેશ્વરે ત્યાં આશીર્વાદ ઓપ્યો. જો કા તાણે જીવનમાં અંત દરમિયાન તેણે ઈશ્વર વિરુદ્ધ ભયંકર પાપ કર્યા. એકથી જ્યારે દાઉદના સૈનિકો યુદ્ધ કરવું હારું બહાર ગયેલા હતા ત્યારે તેણે પોતાના મહેલ પરથી એક સુંદર ડોહાડીએ અંગાળતા હેરી. તાણા નામ બેતશેબા હતા. નજર ફેરવી લેમને બદલે દાઉદે કોયા તી ડોહાડીએ હાદી લાવું દવડો તો તાણી હાથે નિંધાઈ ગયો ને પાઠી તીએ તાણે ઘર પાછી દવડી દીધી. થોડો સમય પાછી બેતશેબા દાઉદા સંદેશો દવડો કા તે ગર્ભવતી આય. બેતશેબાનો પતિ જાણા નામ ઉરિયા હતા તો દાઉદનો ખાસ સૈનિક હતો. દાઉદે યુરિયાના યુદ્ધમાંથી હાયદો ને ત્યાં આય ખાકા તો તાણી ડોહાડી પાસે જાય તાય, પણ દૂસરા સૈનિકો યુદ્ધમાં રહીને મેં ઘર જાયતી વાત યુરિયાએ નકારી કાઢી માટે દાઉદે યુરિયાના યુદ્ધમાં પાછો દવડો ને સેનાપતિયા અહાં આકવાયડા કા ત્યાં જ્યાં દુશ્મનો વધારે પ્રહાર હોય ત્યાં તાણે આગળ રાખજા જેથી ત્યાં મારી નાખવામાં આવે. ઉરિયાના મરણ પાઠી દાઉદ બેતશેબાને પરણ્યો. તે પાઠી તેણે દાઉદના પોહા જન્મ ઓપ્યો. દાઉદે જે કર્યા તે વિશે પરમેશ્વર બહુ જ ગુસ્સે હતો માટે તેણે નાથાન પ્રબોધકા દાઉદ પાસે દવડો. એ બતાવું કા તેણે કુલાક મોટા પાપ કરેલા આય. દાઉદે તાણા પાપનો પસ્તાવ કર્યો ને પરમેશ્વરે ત્યાં માફ કર્યો. બાકીના જીવન દરમિયાન દાઉદ પરમેશ્વરની પાછળ ચાલનો ને આજ્ઞાધીન રહો.
દાઉદના પાપની શિક્ષાના રૂપમાં તાણા પોહા મરણ પામના, દાઉદના સામર્થ્ય નબળા ઉના, કા દાઉદ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ રહનો, પણ પરમેશ્વરે ત્યાં વચનનો પ્રત્યે વિશ્વાસુ હતો, તે પાછી દાઉદ ને બેત શેબાએ દૂસરો એક પોહો ઉનો ને ત્યાંય તાણા નામ સુલેમાન પાડ્યા.